પરસાણા તાલુકાના જોડવા ગામ ખાતે મહારાષ્ટ્રથી આવેલા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. પરસાણા તાલુકાના જોડવા ગામ ખાતે આજરોજ આરાધના ડ્રીમ વિભાગ 3માં રહેતા પતિ પત્ની એવા જ્ઞાનેશ્વર રત્ન પાટીલ તેમજ તેમની પત્ની વંદના પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બારડોલી ખાતે આવેલ માલીબા કોવિડ 19 સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જોડવા ગામ ખાતે આ દંપતી થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી આવ્યું હતું, જેઓ દ્વારા જાતે જ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તેમને બારડોલી માલીબા કોવિડ 19 સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોડવા ગામે જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરી સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું. મહારાષ્ટ્રથી આવેલ પતિ પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા આરાધના ડ્રીમ જ્યાં આ દંપતી રહેતું હતું તેમની બાજુમાં જ રહેતા પરિવારના એક સભ્યને પણ કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના કોરોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ત્યાં જ બીજી તરફ પોઝિટિવ આવેલ વ્યક્તિ જોડવા ગામમાં આવેલ એક ખાનગી ડોક્ટર પાસે પણ પ્રાથમિક સારવાર કરાવી હતી, જે ડોક્ટરને અને એમના ક્લિનિકને પણ ક્વોરન્ટાઇન કરાયા હતા. તેમજ આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી 150 ઘરના 530 લોકોને માસ ક્વોરન્ટાઇન, 570 ઘરના લોકોને, 2497 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને 289 ઘરના 1190 લોકોને બફર ઝોનમાં મૂકી ક્વોરન્ટાઇન કરાયા હતા. તેમજ જોડવા ગામ પંચાયત દ્વારા PEPL ફાયર ટીમની મદદ લઈ સમગ્ર આરાધના ડ્રીમ સોસાયટીને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.